હાય, કેમ છો? બાળ કવિ 2023 નું આજે પરિણામ છે. એક્સાઇટેડ? હા, તો આજે રિઝલ્ટ કહેવા પહેલા તમારે મને સાંભળવો પડશે. આ સ્પર્ધા વિશે મારે તમારા વખાણ કરવા છે, તો સાંભળવા છે કે નહીં? તો પછી આ સ્પર્ધામાં ગુજરાત આખામાંથી પાર્ટિસિપન્ટ્સ આવે. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, કેટલા બધા, સુરત, અરે માય ગોડ, બહુ બધી એન્ટ્રીઝ અને બહુ જ મજેની કવિતાઓ. વિષયો પણ અલગ હતા, બધાને યાદ છે ને વિષયો? મોબાઈલ, મારો દોસ્ત, મારું દફતર એટલે મારી સ્કૂલ બેગ, અને તમારું હેલ્મેટ. અને આ બધા વિષયો અમે તમને કેમ આપ્યા, એ વિષયો વિશે તમે ઘણો બધો વિચાર કર્યો, મા બાપે ઘણો બધો વિચાર કર્યો, પેરેન્ટ્સે જ્યારે કવિતા લખી ત્યારે પણ વિચાર કર્યો, અને ફાઇનલી જે કવિતાઓ બાળકોએ રજૂ કરી એ પણ બહુ મજાની હતી. એટલે ફાઇનલી એમ કહી શકાય કે આપણો જે ઉદ્દેશ્ય હતો એ સિદ્ધ થયો. હે ને, તમને પણ મજા આવી કે નહીં? રાઈટ, તો કોમેન્ટમાં લખજો પછી મજા આવી તે. હા, હવે આખા ગુજરાતમાંથી સ્પર્ધાઓ આવી, આ સ્પર્ધકો આવ્યા, એમાં અમને શાની મજા આવી ખબર? ઘણા બધા દાદા દાદીઓ, મમ્મી, માસી, ફૂઈ આ બધા એક્ટિવ થઈ ગયા, એ લોકોના અંદરના કવિ જાગી ગયા, હે ને? ને બાળકો પણ ગુજરાતી બોલ્યા, ગુજરાતી વાંચ્યું. એક છોકરી કાવ્યાએ તો પોતે જાતે જ ગુજરાતીમાં કવિતા લખી અને આહા ગીતના જેમ ગાઈ. બે નાના નાના બાળકો, નિશ્રા અને દુર્વા, એ તો કેટલા નાના, હજી તો સાવ સિનિયર કેજી, જુનિયર કેજી કે એનાથી નાના. સો ફાઇનલી હવે નિર્ણાયકો વિશે. આ સ્પર્ધાના અંતે ફાઇનલી નિર્ણય તો આપવો પડે. મોસ્ટ પોપ્યુલર તો અમે તમને કહી શકીએ અમારા એનાલિસિસ પરથી, પણ બાકી કવિતાના શબ્દો, કવિતાની રચના, કવિતામાં કન્સેપ્ચ્યુલાઇઝેશન જે થયું હતું એની વાત, આ બધા પરિમાણો હતા જે કવિતા લેખન માટેના પરિમાણો હતા, અને એ જ રીતે પરફોર્મન્સ માટેના, કે કેટલું સ્પષ્ટ ઉચ્ચારણ થાય છે, ભલે અંગ્રેજી ગુજરાતી મિશ્ર હોય, આપણે એવી કોઈ બાધ તો રાખેલો જ નહીં કે શુદ્ધ ગુજરાતીનો આગ્રહ તો આપણો હતો જ નહીં, પણ ઉચ્ચારણો તો ચોખ્ખા સંભળાવા જોઈએ, કવિતા કન્વે થવી જોઈએ, હે ને? એને બાળક એન્જોય કરવું જોઈએ, બાળક આમ ખુલીને કવિતા કહેવું જોઈએ, રાઈટ? સો ફાઇનલી અમારા બે નિર્ણાયકો, એક તો હિનાબેન ત્રિવેદી. હિનાબેન is a fabulous Gujarati film actress. થિયેટરના પણ એટલા જ મંજેલા એક્ટ્રેસ. અને ખાસ તમને મારે એમના વિશે કહેવું છે કે આપણું જે ગુજરાતનું ફોક આર્ટ છે ભવાઈ, એમાં ગણ્યા ગાંઠ્યા આર્ટિસ્ટો બચ્યા છે કે જેમને તમે ઓથોરિટી કહી શકો, કે જેમને ભવાઈ માટે ઓથોરિટી કહી શકો, એમાંના એક છે હિનાબેન. એ આપણી સ્પર્ધાના નિર્ણાયક હતા. હવે એમણે શું કહેવું છે એ સાંભળીએ. તમને બાળકોને બધાને ખૂબ અભિનંદન. તમે લોકોએ બહુ જ સુંદર રીતે કાવ્ય પઠન કર્યું છે, અને તમારા માતા પિતાને પણ ખૂબ અભિનંદન. અને આમાં બધા જ પહેલા જ છો, કોઈ આમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું એવું કશું જ નથી. પણ હવે જ્યારે તમે ફરીથી કરો ને, ત્યારે કોઈ નર્વસનેસ નહીં, ખૂબ શાંતિથી. આપણે કોઈ અઘરા શબ્દ નથી વાપરવા, પણ સરળ, બધાને મજા પડે ને, અને તમને પહેલા તો મજા પડે એવી રીતે તમે લોકો વાંચન કરજો, કવિતા પઠન કરજો, અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. હવે આપણા સ્પર્ધાના બીજા નિર્ણાયક મહાશ્વેતા જાની. મહાશ્વેતા જાની છે ને એ કવિયત્રી છે, વાર્તાઓ બોલે છે, વાર્તાઓ લખે છે, વાર્તાઓ પ્રસ્તુત કરે છે. સાથે સાથે તમે એમની કવિતાઓ, એમના લેખો કે એમની વાર્તાઓ સાંભળો, તો એમાં તમને હંમેશા એક સોશિયલ કન્સર્ન દેખાય, એક સમાજ સાથેની નિસ્બત દેખાય એવા મહાશ્વેતા જાની. એમણે શું કહેવું છે સાંભળી. કાવ્યાંજલિ સાથેનો આ મારો બીજો અનુભવ. બાળકોને સાંભળવાની અને માણવાની મને ખૂબ મજા આવી. ખાસ તો કાવ્યાંજલિની આખી ટીમને જેટલા પણ ધન્યવાદ આપો એટલા ઓછા છે, કે આવા પ્રકારની સ્પર્ધા રેગ્યુલર રીતે કરે છે
અને આટલા સરસ મજાના વિષયો સાથે કરે છે. બાળકોની કલ્પના શક્તિ, બાળકોના એક્સપ્રેશન ને ખેલવવા માટેનો આ એક ઉત્તમ માર્ગ મને લાગે છે. આ આખી સ્પર્ધામાં જો મને સૌથી વધારે એક વાત સ્પર્શી હોય તો મોટા ભાગના બાળ કવિઓની રચના એમની મમ્મી, માસી, ફોઈ, નાની અથવા દાદીએ લખી હતી. આ મને લાગે છે એક બહુ જ મોટું કામ થઈ રહ્યું છે સ્પર્ધાની સાથે સાથે. આપણા ગુજરાતી સાહિત્યમાં જો આપણે વાત કરીએ બાળ સાહિત્યની, તો મને લાગે છે કે જો આટલા સક્રિયપણે ઘરની સ્ત્રીઓ લખતી થઈ જાય તો ગુજરાતીમાં આપણે ઉત્તમ સાહિત્ય પીરસી શકીએ એમ છે. કેટલી કવિતાઓની કલ્પના તો મને બહુ મજાની લાગી. દાદાનું હેલ્મેટ, ગોળમટોળ માટલા જેવું દાદાનું હેલ્મેટ, રોજ સવારે ફરવા જતું દાદાનું હેલ્મેટ, કેટલી મજાની વાત. દાદાની સેફ્ટીની વાત પણ એની અંદર આવે. બીજી બાજુ દફતર, તો દફતરમાં આખી દુનિયા પણ સમેટાઈ જાય છે. જાદુઈ પોટલી જેવું છે દફતર, પણ જરા ભાર હળવો થાય તો કેવું સારું. અને બાળક કહે છે કે હું 8 કિલોની અને મારું દફતર 10 કિલોની. બાળકોની જે ખરેખર સ્પર્શી જાય એવી વાતો આ કવિતાઓ થકી આપણી સામે આવી છે. એટલે ભાર વગરના ભણતરની વાત ક્યાંક ક્યાંક આની અંદર છકી થતી હોય એવું લાગે. એટલે આપણી આજુબાજુના બહુ જ મહત્વના પ્રશ્નોને પણ આ સ્પર્ધા ક્યાંક વાચા આપે છે. સેફ્ટી અને ભાર વગરનું ભણતર ખાસ કરીને. મને આ આખી પ્રક્રિયા સાથે જોડાવાનો ખૂબ આનંદ આવ્યો અને હું એટલે ખાસ કાવ્યાંજલિની આખી ટીમને અને ખાસ તો જિગ્નેશભાઈનો આભાર માનું છું કે મને આ પ્રક્રિયામાં તમે સહભાગી બનાવી. બાકી બાળકો ભાગ લેતા રહે અને મમ્મીઓ, દાદીઓ, માસીઓ, ફોઈ બધા લખતા રહે એવી સૌને શુભકામનાઓ. થેન્ક યુ. તો હવે આ સ્પર્ધાના ઇનામો જેમણે આપણને આપ્યા છે એવા તાપી ફૂડ્સના ઘનશ્યામભાઈના અમે આભારી છીએ. વેશ એથિકલ ફેશન તરફથી આપણને ઇનામો મળ્યા છે. ધનસુખલાલ પારેખ કે જેમણે કે જેઓ બાળ કવિ છે એમણે એમની પુસ્તકો આપણને આપી છે જે તમને અમે પાર્સલ કરીશું. મોકલવું પડશે ને, તમે છેક અમારા સ્ટુડિયો આવશો અહીંયા. હવે તમને ઇનામોની કેટેગરીઝ કહી દઉં. ઇનામો આપણે એમ વિચારેલું કે 3 મુખ્ય વિજેતાઓ. હવે એમાં 1, 2 અને 3 એવો ક્રમ નથી, 3 મુખ્ય વિજેતાઓ સ્પર્ધાના top 3, એમાં 1, 2 અને 3 એવું નહીં. અને એક મોસ્ટ પોપ્યુલર એટલે જેને પબ્લિકે બહુ જ સરાહના કરી, જેને લોકોએ બહુ જ સાંભળ્યો, લોકોએ બહુ શેર કરી જેની વાતો, જેને બહુ જ લાઈક કર્યું, જેના વિશે બહુ ચર્ચા કરી, એવા 1 વિજેતા. એમ ટોટલ 4 ટ્રોફી વિજેતા. અને એક બીજી કેટેગરી અમારે એડ કરવી પડી. હિનાબેન અને મહાશ્વેતાબેને તો ગજબ કરી. એમણે તો કીધું કે આ તો બધા જ છોકરાઓ બહુ સરસ કરે છે, બધા જ બાળકો બહુ સુપર પરફોર્મ કરે છે, તો શું કરશો? સો વી ડિસાઇડેડ કે આપણે એક સ્પેશિયલ કેટેગરી અલગ રાખીએ. આ છોકરાઓને આપણે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરીશું અને દેટ સ્પેશિયલ કેટેગરી ઇઝ સ્પેશિયલ મેન્શન. આ બાળકોને અમે સ્પેશિયલ મેન્શન કેટેગરીમાં સામેલ કર્યા છે. તો શરૂ કરીએ સ્પેશિયલ મેન્શનથી. સ્પેશિયલ મેન્શન પ્રાઇઝિસ એક સ્પેશિયલ કેટેગરી છે. એટલા નાના નાના બાળકો અને એટલા ખુલીને બિનદાસ રીતે પ્રેઝન્ટ કરતા હતા. વાહ, બહુ મજા આવી. તમે પણ એટલે જે લોકો કવિતા બીજા બાળકોને નથી જોઈ એમને તો મારે ખાસ આગ્રહ કરવો છે કે બીજા બાળકોની પણ કવિતા જોજો. એવી નિશ્રા શેઠ છેક સુરેન્દ્રનગરથી. નિશ્રાની કવિતા એ જુનિયર કેજીમાં ભણે છે, આટલી નાની બાળક નિશ્રા. એની કવિતા દફતર મારું 10 કિલોનું. ને નિશ્રાબાજી કહે છે કે મારી માસીએ લખી દીધી છે ને હું વાંચું છું એ કવિતા. ને એટલી સ્વીટ, એટલી મીઠડી છે એ છોકરી. વાહ, તમે જરૂરથી આ કવિતા પાછી જોજો. નિશ્રા શેઠ સ્પેશિયલ મેન્શન પ્રાઇઝની વિજેતા છે. હવે બીજું, હવે મને આ બાળક માટે તો ખાસ એવું કહેવું છે કે અરે યાર, મારે દરેક પેરેન્ટ્સને પૂછવું છે કે આપણું બાળક પાર્ટિસિપેટ કરે અને આપણે એને એપ્રિશિએટ કરવા માટે કે એને લોકો સાંભળે એના માટે આપણે શેર પણ કરીએ, લોકોને વિડીયો મોકલીએ, બધું કરીએ.
પણ બીજા બાળકોને આપણે જોઈએ છે ખરા? આ એક અમે લોકો છે ને અમારી ટીમ છે જે બધા જ પાર્ટિસિપન્ટ્સ અને બાકીના એમના જે પેરેન્ટ્સ છે એમને કન્ટિન્યુઅસલી ફોલો કરતા હતા, અમે એનાલિસિસ કરતા હતા. તો આ જે વાલી છે દર્શના પટેલ, શી યુઝ ટુ કોમેન્ટ એન્ડ શી યુઝ ટુ વોચ ઈચ એન્ડ એવરી પાર્ટિસિપન્ટ. એટલે આઈ વુડ લાઈક ટુ એપ્રિશિએટ હ. અને ઓફકોર્સ પર્વ પટેલ જે ત્રીજા ધોરણમાં ભણે છે ધરમપુરના, અને the way they have approached the competition was such a nice thing. You know, આપણે બધા પેરેન્ટ્સને આ શીખવા જેવું છે કે આપણું બાળક પાર્ટિસિપેટ કરે એટલે એના પૂરતી જ સ્પર્ધા નથી, આ એના પૂરતી જ જમાવટ નથી, આ જમાવટ છે બધા બાળકોની. આપણે બીજાને પણ જોવા જોઈએ, બીજાઓને સાંભળવા પણ જોઈએ. આપણા બાળકને બીજા સાંભળીએ ગમે એ રીતે બીજાના બાળકોને પણ આપણે સાંભળીએ ગમે. સો આઈ વુડ લાઈક ટુ એપ્રિશિએટ દર્શનાબેન ફોર દેટ. અને પર્વ પટેલ ઇઝ અનધર વિનર સ્પેશિયલ મેન્શન કેટેગરીમાં, પર્વ પટેલ ધરમપુરથી. હવે આવે છે અમારું ઉડતું પતંગિયું, સ્વીટ લિટલ ઉડતું પતંગિયું. ઓ માય ગોડ, એટલી બધી સ્વીટ છોકરી છે આ. સિનિયર કેજીમાં ભણે છે આ સુરતની છોકરી, એની મમ્મી છે રૂપલ રાઠોડ. અને એ છોકરીએ જે ધમાલ કરી છે, દાદાનું હેલ્મેટ, દાદાનું હેલ્મેટ, માય ગોડ, ધ વે શી નેરેટેડ એન્ટાયર પોએમ, માય ગોડ, બ્યુટિફુલ, સ્વીટ ઉર્વિશા રાઠોડ. આ છે આ કેટેગરીની ત્રીજી વિજેતા, સ્પેશિયલ મેન્શન કેટેગરીની. બાળકવિમાં આના પહેલેનું જે બાળકવિનું વર્ઝન થયેલું ને ત્યારે પણ ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ પાર્ટિસિપેટ કરી ચૂકેલા. એમાંનું એક બહુ જ મજેનું પાર્ટિસિપન્ટ એટલે અમને બધાને બહુ મજા પડી હતી. ગાંધીનગરથી આ પાર્ટિસિપન્ટ આરવ દેસાઈ, છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી, હિમાલી મજુમદાર એના કવિયત્રી, જે કવિયત્રીની કવિતા આરવે વાંચી 13મા, અને એ પણ આ કેટેગરીમાં સ્પેશિયલ મેન્શન કેટેગરીમાં વિનર બને છે. સો સ્પેશિયલ મેન્શનના આ ચાર વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. એમને કાવ્યાંજલિ તરફથી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, ફાઇનલ ટોપ 3 અને મોસ્ટ પોપ્યુલર. કોણ છે મોસ્ટ પોપ્યુલર વિચારો, જુઓ બધા તમે પાર્ટિસિપન્ટ્સને તમે સાંભળ્યા છે, જુઓ કોણ હશે મોસ્ટ પોપ્યુલર. મોસ્ટ પોપ્યુલર જે એક કેટેગરી છે જેમાં ટ્રોફી અને પ્રાયોજકો તરફથી જે ઇનામો આપવામાં આવશે એ જેમને મળે છે, એ વિનર છે મિશા રાઠોડ ધરમપુર. એમના પપ્પા હેમંતભાઈ રાઠોડે આ કવિતા લખી છે. અને તને કંઈ ખબર પડે એ ભાવલા, એ બિલકુલ આમ દક્ષિણ ગુજરાતની ફીલ કરાવે એવો લહેકો અને એટલા જ એવા જ મિજાજથી મિશાની રજૂઆત. અને હવે ટોપ 3, આ ટોપ 3 છે એટલે આમાં પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર એવું નથી. એટલે હું બોલું છું ત્યારે પણ આ બધાને સરખા ગણવા, કારણ કે એમ તો બાળકોની સ્પર્ધા જ ના હોવી જોઈએ. બાળકોએ માત્ર ને માત્ર રજૂઆતો કરવી જોઈએ, પ્રેઝન્ટેશન આપવા જોઈએ, મસ્ત ખુલીને ખુલ્લા દિલથી એ લોકોએ શું કહેવાય એમને ભજવવું જોઈએ, એક્સપ્રેસ કરવું જોઈએ, હે ને? પણ આ તો ઇનામો એટલા માટે કે તો પેલી આમ સ્પર્ધા જેવું લાગે, થોડી મજા આવે, ને આવતા વર્ષે મારે પણ જીતવું છે એની એક ધગસ રહે, આ ઉત્સાહ વધારવા માટે છે. હા, આ પ્રાઇઝનું અધરવાઇઝ કોઈ બહુ મોટો અર્થ નથી. હું તમને સારું લગાડવા માટે નથી કહેતો, હું સાચે કહું છું કે આપણને વિજેતા બાળકો છે એ લોકોએ સારું જ કર્યું છે, પણ જે લોકો વિનર નથી થઈ શક્યા એ લોકોએ ખરાબ કર્યું છે એવું બિલકુલ અર્થ નથી. એ લોકોએ પણ બહુ જ મજા પડે એવું તેવું કર્યું છે. પણ ઘણીવાર કવિતાના શબ્દો કે એટલો કોન્ફિડન્સ ના હોય, એ બધું થોડું ગણવું પડે ને આ સ્પર્ધામાં ભાગ લેવો છો ત્યારે. તો એને કન્સિડર કરીને આપણે ટોપ 3 કોણ છે વિજેતા એના હું જાહેર કરી છે. ધગધગ થઈ કે નહીં? થોડી ધગધગ ધગધગ હે થવું જોઈએ. તો ટોપ 3 ક્યાંથી શરૂ કરું? આ ત્રણ જણા છે,
ત્રીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી, ત્રીજા ધોરણમાં ભણે, એની નાનીએ એને કવિતા લખીને મોકલી અને એ કહે છે કે હેલ્મેટ કેવું સોલિડ સુરક્ષા કવચ છે. પ્રણિત જોશી અમદાવાદ, ત્રીજા ધોરણનો વિદ્યાર્થી, હિમાલી મજુમદારની કવિતા, અને વિજેતા બને છે પ્રણિત જોશી. ખૂબ ખૂબ અભિનંદન પ્રણિત. અને હવે ટોપ થ્રી માના અનધો વિનર. એવું કોણે કીધું કે જે મોસ્ટ પોપ્યુલર હોય એ વિજેતા ના થઈ શકે, ટોપ થ્રીમાં ના આવી શકે? વિનર છે મિશા રાઠોડ, ધરમપુર, વલસાડ, અને એ છે ટોપ થ્રીના બીજા એક વિજેતા. મિશા રાઠોડ એમના એમની કવિતા, મેં આગળ કહ્યું તેમ, એ મોસ્ટ પોપ્યુલર કેટેગરીમાં પણ જીત્યા છે અને ટોપ થ્રીમાં પણ આવ્યા છે. એમની પ્રસ્તુતિ એટલી સહજ, એટલી મજેદાર અને એટલી જ ઇન્ટરેસ્ટિંગ એમની કવિતા. તને કંઈ ખબર પડે? હા, એક કન્સર્નની વાત છે, હેલ્મેટ કેમ પહેરવું જરૂરી છે. આખા બધા વિષયો તમે જોશો ને સ્પર્ધાના, તો એ બધા સ્પર્ધાના વિષયો એ રીતે જ પસંદ કરાયા છે. હવે આ સ્પર્ધાના ટોપ થ્રીના વિજેતા, એટલે ઓવરઓલ સ્પર્ધામાં હવે એક જ નામ બચ્યું છે જાહેર કરવું, વિજેતાઓમાં કોણ હશે એની કેસીસ. Who can be the winner of Baal Kavi 2023 na top 3 ni third winner, ke top 3 ni winner, a third nathi ha bhai, a top 3 na tran vijetao na naam mathi me be boli gayo, ve triju naam jahir karvano baki chhe, to kon hashe. Akhi spardha ma sauthi pehli kavita koni sambhdeli tame? યાદ કરો કોની સાંભળેલી તમે કવિતા? પ્રિયાંશી મહેતા મોરબીથી, એમના મમ્મીએ કવિતા લખેલી, પૂજા મહેતાએ. અને મોબાઈલ સાથે મિત્રતા અને મિત્રતાની જે હાણસર થાય છે એની આ કવિતા. અને વિનર છે પ્રિયાંશી મહેતા. સો ટોપ થ્રી વિનર છે પ્રણિત જોશી, પ્રિયાંશી મહેતા, મિશા રાઠોડ. આ છે આપણા ટોપ થ્રી વિજેતાઓ. મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે દરેક વાલી પ્લીઝ આ તમામ બાળકોને ફરીવાર જોજો, સાંભળજો, મજા કરજો. આ આખી સ્પર્ધા એ મજા કરવા માટે છે, એક અવેરનેસ લાવવા માટે છે, જાગૃતિ ફેલાવવા માટે છે. આપણે આપણે બધા વિષય વિશે જાગૃત થઈએ એ માટેની છે. ચાલો તો ફરીવાર મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, નિર્ણાયકોનો ખૂબ ખૂબ આભાર, હિનાબેન, મહાશ્વેતાબેન, પ્રાઇઝ સ્પોન્સર જે કર્યા છે, અમને જે ઇનામો મોકલ્યા છે, જેમણે પોતપોતાની કીટ મોકલી છે, બુક્સ મોકલી છે, એવા તાપી ફૂડ્સના ઘનશ્યામભાઈ, વેશ એથિકલ ફેશન, અને ધનસુખલાલભાઈ આપણા પારેખ, કે જેમણે એમની પુસ્તકો મોકલી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ મૈત્રી, પ્રિયાંક, જે આ સ્પર્ધાને કન્ટિન્યુઅસલી જોડાયેલા રહ્યા. એ લોકોએ આ સ્પર્ધામાં બધું જ કામ સંભાળી લીધું. મૈત્રી તો તમારા બધા સાથે કેટલી બધી લપ કરતી હતી, કેટલા બધાને ગમે ત્યારે ફોન આવે ઉપાડતી હતી. સો થેન્ક યુ વેરી મચ મૈત્રી. હા, અને આ આખું ટીમ વર્કનું કામ છે. તમે પણ હવે અમારી ટીમના સભ્યો છો એવું અમને તો લાગે છે. સો બી વિથ અસ, સ્ટે ટ્યુન્ડ, આપણે ફરીવાર મળીશું. આ સ્પર્ધા સિવાય એક બીજી સ્પર્ધા ચાલુ જ છે. ભારતમાં સ્ત્રી આ વિષય પર ઘણા બધા સ્પર્ધકો પોતાની કવિતા મોકલાવી રહ્યા છે, તો એ પણ જોવાનું ચાલુ રાખજો, જોતા રહેજો. આપણે આ બધી સ્પર્ધાઓ ચાલુ જ રાખશું, બાળકો માટેની પણ, મોટાઓ માટેની પણ. તો સ્ટે કનેક્ટેડ, મળીશું પાછા ફરી એકવાર કોઈક નવા પ્રોગ્રામમાં. આવજો.